ગ્રુપ માહિતી લીધી હતી અને ત્યાં આવેલી છે ભુજ ખલીફા. તમને ખ્યાલ જ છે કે ભુજ ખલીફા છે એ દુબઈની અંદર આવેલું છે અને ઊંચામાં ઊંચી બિલ્ડિંગ છે, એટલે કે હાયસ્ટમાં હાયસ્ટ બિલ્ડિંગ હોય અથવા વર્લ્ડમાં તો એ ભુજ ખલીફા છે. આપણે એ પણ જોયું હતું કે ભુજ ખલીફા છે એમાં વધારેમાં વધારે ફ્લોર આવેલા છે, પ્લસ એની પાઇપલાઇન પણ ઊંચામાં ઊંચી છે અને એની લિફ્ટ પણ મોટી છે. એટલે મીન્સ કે ભુજ ખલીફા છે એ વર્લ્ડમાં આખા વિશ્વની અંદર ઊંચામાં ઊંચી બિલ્ડિંગ છે, જેમાં 162 માળનું આ બિલ્ડિંગ બનાવવામાં આવેલું છે. અને તમારી નોલેજ માટે એ પણ કહી દઉં કે ભુજ ખલીફા છે એના લગભગ બહુ ફિક્સ ખબર નથી, પણ ઇન્ડિયન જે બિઝનેસમેન છે એણે એમાં કેટલા ફ્લોર છે એમાં લીધેલા છે, એટલે કે પોતાના રાખેલા છે. એટલે વધારેમાં વધારે જો કોઈ ભુજ ખલીફામાં જે ફ્લેટ રાખેલ હોય અથવા તો કમર્શિયલ રીતે જોમાં લેવામાં આવેલ શોપ હોય તો એ એક બિઝનેસમેન છે, એ ઇન્ડિયન છે અને એણે રાખેલા છે. અને એની રેન્ટ પણ, રેન્ટ અને એનું જે કહેવાય ને કે માલિકી છે એ વધારેમાં વધારે જો એમાં બુકિંગ હોય તો એ ભારતીય એક વ્યક્તિનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક કોઈન પણ જોઈ અને એક જનરલ નોલેજ માટે ભુજ ખલીફા છે એના વિશે પણ જાણ્યું. હવે આપણે આગળ યુનિટ છે એ શીખવા જઈ રહ્યા છીએ. તો LMBB લર્ન મોર બી બ્રાઇટર એમાં આપણે આગળની એક્ટિવિટી જોઈએ. એક્ટિવિટી 4, સોંગ ઓફ સોંગ્સ, બરાબર, ગીતોમાં ગીત. એવું આ સરસ મજાની યુનિટ છે, એક્ટિવિટી સરસ છે, તમને જાણવાની પણ મજા આવશે અને સમજવાની પણ મજા આવશે. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયન અકબર હેડ 9 જીમ્સ ઇન હિઝ ફોર્ટ. હવે એક મહાન રાજવી થઈ ગયો ભારત દેશની અંદર, એનું નામ હતું અકબર, બરાબર. એની પાસે હી અકબર હેડ 9 જીમ્સ હિઝ કોર્ટ. હવે એના દરબારની અંદર 9 રત્નો હતા. ધ 9 જીમ્સ વર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓન વર્લ્ડ્સ ફિલ્ડ્સ. હવે આ જે 9 રત્નો હતો, જીમ્સ એટલે રત્ન, બધાએ પોતપોતાની પેન્સિલ અને પાઠ્યપુસ્તક છે એ પોતાની પાસે રાખે. જે સ્પેલિંગ છે એ તમને ન આવડતા હોય, એનો ઉચ્ચાર ન આવડતો હોય, અર્થ ન આવડતો હોય તો એ બાજુમાં પેન્સિલથી લખી નાખવું, બરાબર. જેથી કરીને જ્યારે તમે આ યુનિટ રીડ કરો તો તમને તરત સ્ટ્રાઇક થાય કે ભાઈ આ જીમ્સ કહેવાય અને જીમ્સનું ગુજરાતીમાં રત્ન કહેવાય, બરાબર. તો ધ અકબર હેડ 9 જીમ્સ, ધ 9 જીમ્સ વર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓન ફિલ્ડ્સ. આ 9 રત્નો છે તે પોતપોતાના ક્ષેત્રની અંદર ખૂબ મહાન હતા. વન ઓફ ધેમ વોઝ તાનસેન. તમે તાનસેન તો ઓળખતા જ હશો, એમાંનો એક તાનસેન હતો, અ ગ્રેટ મ્યુઝિશિયન, કે જે એક મહાન સંગીતકાર હતો. મ્યુઝિશિયન એટલે સંગીતકાર. હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ ફોર ધ કિંગ્સ. હવે તે શું કરતો હતો, જુદા જુદા પ્રકારની મ્યુઝિક એટલે સંગીત છે એ રાજાને સંભળાવતો હતો. હી પ્લેડ રાગ્સ લાઇક મલકાસુન, પછી દીપક, કેદાર, મલ્હાર એક્સેટ્રા. અલગ અલગ જો મ્યુઝિક હોય તો એને ખબર હોય કે મલકાસ, પછી દીપક, કેદાર, મલ્હાર, આ બધા અલગ અલગ રાગ છે. એ રાગ છે એ તાનસેન એ રાગમાં કંઈક ને કંઈક ગાતો. તાનસેન મેડ સમ ઇનોવેશન્સ ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. હવે તાનસેને શું કર્યું, એક ઇનોવેશન લાવ્યું, એમાં કંઈક નવીનતા. ઇનોવેશન્સ એટલે નવીનતા લાવ્યું. શેમાં? મલ્હાર રાગની અંદર. મલ્હાર રાગની અંદર
કંઈક નવીનતા લાવ્યા એન્ડ ક્રિએટેડ અને એક બનાવ્યું. શું બનાવ્યું? મિયાં મલ્હાર રાગ. એક મિયાં મલ્હાર રાગ એણે તૈયાર કર્યો. વન ઇવનિંગ, એક દિવસ સાંજે, ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. હવે રાજા છે એ એના દરબારમાં હતો. હી સેડ ટુ તાનસેન, તેણે તાનસેનને કહ્યું, ઉસ્તાદજી, પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. ઉસ્તાદજી, હવે રાજા છે એ તાનસેનને શું કહે છે? ઉસ્તાદજી, પ્લે સમથિંગ, તમે કંઈક એવું નવું વગાડો. ઓન યોર તાનપુરા, તાનપુરાની અંદર કંઈક એવું નવું વગાડો. તાનપુરા તમને ખબર જ હશે એક વાજિંત્રનું નામ છે, અને એ આમ થોડુંક બેઠાઘાટનું ગોળ આવે, એના ઉપર અલગ અલગ આમ સરસ્વતીમાં જે માની પાસે હોય છે એ સિતાર જેવું જ કંઈક તાનપુરા આવે છે, એની ઉપર કંઈક તમે નવું વગાડો, જેથી કરીને હું એન્ડ મેક અસ હેપી. અસ એટલે અમને, અને મેક એટલે અમને ખુશ બનાવો, એટલે કે ખુશ કરો. તાનસેન એગ્રીડ. હવે તાનસેન છે એ સહેમત થઈ ગયો. હી ટુક હિઝ તાનપુરા, તેણે તેની તાનપુરા લીધી. હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી. હવે એણે દરબારી રાગ શરૂ કર્યો. હવે જેને મ્યુઝિક હોય અથવા તો ગીતકાર હોય તો એને બધા આવા અલગ અલગ પ્રકારના રાગ આવતા હોય, બરાબર છે? ધારો કે આપણે જોઈએ કે લગ્ન ગીતની અંદર અમુક પ્રકારનો રાગ આવતો હોય, પછી શોકના ગીતે ગવાતો હોય એમાં પણ અમુક પ્રકારના રાગ આવતા હોય, તો ભજન છે તો એમાં પણ અમુક પ્રકારમાં રાગ લઈ આવતો હોય. તો આણે તાનસેને શું કર્યું? દરબારી રાગમાં ગાવાનું શરૂ કર્યું. ધ કોર્ટ બિકમ્સ, ધ કોર્ટ બિકેમ કામ એન્ડ ક્વાયટ. હવે જેવો દરબારી રાગ શરૂ કર્યો એટલે આખો દરબાર છે એકદમ કામ અને ક્વાયટ, તદ્દન ક્વાયટ એટલે તદ્દન અને કામ એટલે શાંત બની ગયો. અમે એને સાંભળવા માટે એકદમ શાંત બની ગયો. પીપલ ફોર ગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. હવે લોકો છે એ બધું જ ભૂલી ગયા. ફરગોટ એટલે ભૂલી ગયા. અરાઉન્ડ ધેમ, આજુબાજુ શું બની રહ્યું છે, બરાબર? એવરીથિંગ એટલે બધું જ, અરાઉન્ડ એટલે ચારે બાજુ. એ લોકો છે એની આજુબાજુ શું બની રહ્યું હતું એને કંઈ ખબર જ ન પડી. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુક અપ, હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ. એટલું એને જે દરબારી રાગમાં ગાયું એટલું બધું સરસ ગાયું કે જે લોકો દરબારની અંદર બેઠા હતા એ એની આજુબાજુમાં શું બની રહ્યું છે એ બધું જ ભૂલી ગયા. જ્યારે એણે એ ગાવાનું બંધ કર્યું, આફ્ટર સમ ટાઈમ, થોડો સમય પછી, ધ કિંગ લુક અપ, રાજા છે તેને તેની આંખમાં, તેની જે બ્રાઇટ એટલે તેજસ્વી આંખો છે એમાં જોયું, અને વિથ પ્રેઝ, પ્રેઝ એટલે વખાણ, વન્ડરફુલ હી સેડ, તેણે કીધું ખૂબ સરસ. વન્ડરફુલ એટલે અદ્ભુત, તમે ખૂબ જ સુંદર ગાયું એવા એના વખાણ કર્યા. સુપર્બ, ખૂબ સુંદર. આઈ લિસન ટુ યુ એવરી ડે, હું તને રોજ સાંભળવા માગું છું. બટ ધીસ વોઝ ધ બેસ્ટ, પણ આ તો ખૂબ જ સરસ હતું. તાનસેન બોર્ડ બિફોર ધ કિંગ. હવે તાનસેન છે બોર્ડ, બોર્ડ એટલે ઝૂકી જવું, એટલે ગોઠણભેર બેસી અને રાજા સમક્ષ રજૂઆત કરવી. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, સેડ ધ કિંગ. રાજાએ એવું કીધું, હું એવું વિચારું છું કે આખા વિશ્વમાં તારા જેવો અદ્ભુત અવાજ કોઈનો નહીં હોય. વેલ માય લોર્ડ, ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર દેન આઈ. નામદાર, સાચું છે, પણ મારા કરતાં પણ કોઈક વધારે સારું ગાવાવાળું છે. સમવન એટલે કોઈક, સિંગ્સ બેટર, બેટર એટલે વધારે સારું, મારા કરતાં પણ કોઈક સારું ગાવાવાળું છે. સેડ તાનસેન વિથ અ સ્માઇલ, સ્મિત આપતા આપતા તાનસેને કહ્યું. રિયલી, ખરેખર? ક્રાઇડ ધ ડિસબિલિવિંગ કિંગ. ક્રાઇડ એટલે બરાડા નાખવા, ક્રાઇડ એટલે બરાડા નાખીને
રાજા છે એ બોલ્યો, ડિસબિલીવિંગ, મને માન્યામાં નથી આવતું કે તારાથી પણ ખરેખર કોઈ સારું ગાઈ શકે ખરું. દેન પછી આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. તો પછી એને મારા કોર્ટમાં, મારા દરબારમાં હાજર કરો, એને હાજર કરો ને, હાજર થવું જ જોઈએ. કેન યુ એરેન્જ ઇટ? શું તેનું ગોઠવણ તું કરી શકીશ? એરેન્જ એટલે ગોઠવણ કરવી. શું તેની તું ગોઠવણ કરી શકીશ? આસ્ક ધ કિંગ, એવું રાજાએ પૂછ્યું. તાનસેન શુક હિઝ હેડ, શેક એટલે હલાવું, અને શુક એટલે એણે પોતાનું ડોકું છે એ ધૂણાવ્યું. આપણે કેમ નામ નીચું માથું રાખીને હા કે નામાં જવાબ આપીએ, એવી રીતે તાનસેને નામાં ડોકું ધૂણાવ્યું. શેકનું ભૂતકાળ શુક થાય, હેડ એટલે માથું. આઈ એમ ફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધીસ કોર્ટ. આઈ એમ અફ્રેડ, મને ડર છે. અફ્રેડ એટલે ડરવું. હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ, તે દરબારમાં આવશે નહીં, એવો મને ડર છે. વોટ એટલે રાજા છે, એનો હુકમ છે, એ ન માને તો એને એવું તો થાય ને કે કેમ એ અહીંયા નહીં આવે. વોટ ઇવન ઇફ હી હિયર્સ ધેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ. હવે એણે રાજા છે એને સાંભળ્યો, એની વિનંતી સાંભળી, અને પછી એમ કીધું, નોટ ઇવન ધેન, ઇવન ઇફ હી હિયર્સ ધેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ, નો નોટ ઇવન ધેન. જે એને ખબર હશે કે ભાઈ રાજાએ એને રજૂઆત કરી છે, વિનંતી કરી છે, તો પણ એ અહીંયા આવવા તૈયાર થશે નહીં. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. હવે તો વધારે ને વધારે અકબરને એવું થયું કે મારે એને મળવું છે. વોટ આઈ ઇવન ઇફ હી હિયર્સ ધેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ, નો નોટ ઇવન ધેન. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. હવે જ્યારે એને ખબર જ પડી ગઈ છે કે ભાઈ હું રાજા છું, મારા હુકમથી પણ એ નહીં આવે, તો એ કેવો વ્યક્તિ હશે? એને મળવા માટે ઈગર એટલે હતું. હવે અકબર છે એ તાનસેનના ગુરુને મળવા માટે ખૂબ આતુર થઈ ગયો. વેરી વેલ ઉસ્તાદજી, સેડ ધ કિંગ. સારું ઉસ્તાદજી, રાજાએ એવું કહ્યું. વિથ અ સ્માઇલ હી લુક ઇન ટુ તાનસેન્સ આઈઝ. હસતા હસતા તેણે તાનસેનની આંખોમાં જોયું. ઇફ હી ડઝન્ટ કમ હિયર, જો તે અહીંયા આવી ન શકતો હોય, આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ, તો હું ત્યાં જઈશ, હું મારી જાતે જ ત્યાં જઈશ. માય સેલ્ફ એટલે મારી જાતે. વિલ યુ ટેક મી ટુ હિમ, શું તું મને ત્યાં લઈ જઈશ? આસ્ક ધ કિંગ, એવું રાજાએ કહ્યું. યસ બટ યુ ડુ નોટ ગો દેર એઝ ધ કિંગ, સેડ ધ તાનસેન. હા હું ત્યાં લઈ જઈશ, મારા ગુરુજી પાસે હું તમને ત્યાં લઈ જઈશ, પણ બટ એટલે પણ યુ ડુ નોટ ગો દેર એઝ ધ કિંગ, પણ ત્યાં આપણે એક રાજા તરીકે નહીં, સેડ ધ તાનસેન. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, સેડ ધ કિંગ. તેણે રાજાને કહ્યું કે એક રાજા તરીકે નહીં પણ એક નમ્ર સંગીતકાર તરીકે, એક વિનમ્ર સંગીતકાર તરીકે ત્યાં, એટલે કે એક સંગીતના ચાહક તરીકે ત્યાં જવાનું રહેશે. સંત હરિદાસ વોઝ ધ મેન તાનસેન કોલ્ડ અકબર અબાઉટ હિમ. સંત હરિદાસ વોઝ અ મેન, એક એવો માણસ છે તાનસેને કહ્યું. તાનસેન સે ટોલ્ડ અકબર અબાઉટ હિમ. હવે તાનસેન છે એ અકબરને તેના વિશે કહે છે. હી વોઝ તાનસેન્સ ગુરુ, તે તાનસેનના ગુરુ છે, ગુરુ હતા. હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ, તે ખૂબ સાદું જીવન જીવતા હતા. સિમ્પલ એટલે સાદું. હી વોઝ ડેવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ, તે કૃષ્ણના ચાહક હતા. ભગવાન કૃષ્ણને તે
ચાહતા હતા અને તેના ઉપર જ એનું જીવન સમર્પિત હતું. હી લીવડ ઇન વૃંદાવન ઇન અ હટ ઓન ધ બેન્ક ઓફ રિવર યમુના. યમુના નદીના કિનારે, એટલે કે રિવર એટલે નદી, બેન્ક ઓફ રિવર એટલે નદીના કિનારે, યમુના નદીના કિનારે તે વૃંદાવનની યમુના નદીના કિનારે એક નાના એવા હટ એટલે ઝૂંપડામાં રહેતા હતા. હિસ ડિસિપલ્સ વર બિરજુ બાવરા એન્ડ તાનસેન. ડિસિપલ્સ એટલે તેના અનુયાયીઓ કહો અથવા તો એના શિષ્ય. બિરજુ બાવરા અને તાનસેન એ બે હતા. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ ધ પ્લેસ, જ્યારે તાનસેન અને રાજા છે રીચ એટલે પહોંચ્યું, તે ત્યાં પહોંચ્યા ત્યાં જ્યાં તાનસેનના ગુરુ રહેતા હતા ત્યાં. સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન. ડેઇલી રૂટીન એટલે રોજબરોજની ક્રિયામાં સંત હરિદાસ છે એ વ્યસ્ત, બિઝી એટલે વ્યસ્ત હતા. હી ગ્રીટેડ બોથ, તેણે બંનેને અભિવાદન કર્યું. ગ્રીટ કરવું એટલે અભિવાદન કરવું, બોથ એટલે બંને, બંનેને અભિવાદન કર્યું. વેન દે રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ, જ્યારે તેણે તેને બંને તેને ગીત ગાવાનું કહ્યું. હી સ્માઈલ્ડ એન્ડ સેડ, તેણે સ્મિત કરીને કહ્યું, આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન, હું કંઈક કોઈ મહાન સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ, હું તમે ગાઉં છો એ જ રીતે હું ગાઈ શકું છું. આઈ લવ સિંગિંગ મેની ડેઝ ગો, હું ઘણા દિવસોથી મ્યુઝિક એટલે ગીત ગાવાનું બંધ કર્યું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી, તેથી હું સારી રીતે ગાઈ શકતો નથી. પ્રોપરલી એટલે સારી રીતે. તાનસેન હિઝ ફેવરિટ ડિસિપલ્સ કુડ નોટ પરસ્યુડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ. તેમ તાનસેન કે હિઝ ફેવરિટ ડિસિપલ એટલે કે એક એનો ફેવરિટ એટલે કહેવાય ને કે પ્રિય ડિસિપલ એટલે શિષ્ય, કુડ નોટ પરસ્યુડ એટલે મનાવવું, પરસ્યુડ એટલે મનાવવું, હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ, તેના માઇન્ડને ચેન્જ ન કરી શકતો. હાવેવર, તેમ છતાં તાનસેન ન્યૂ હાઉ ટુ ગ્રીટ રાઉન્ડ ગેટ રાઉન્ડ હિમ. તાનસેન શિષ્ય હતા પણ તે જાણતા હતા. શું જાણતા હતા? નોનું ભૂતકાળ ન્યૂ થાય, નું એટલે જાણ્યું, હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ તેમને કઈ રીતે મનાવા તે જાણતા હતા. હી ઓફર ટુ સિંગ બિફોર હિઝ ગુરુ, તેણે ઓફર કરી કે હું તમારી સામે ગાઈ શકું છું. દેન એઝ તાનસેન સેંગ હી મેડ સમ મિસ્ટેક ગેન ગેન. જેવું તાનસેન છે એ ગીત ગાવાનું શરૂ કરે છે તેવું જ મેડ એટલે કરવી, શું કરવી, મિસ્ટેક એટલે ભૂલો કરવાનું શરૂ કરે છે. દેટ્સ નોટ ધ રાઇટ નોટ, તાનસેન એના ગુરુજી એને ઠપકો આપે છે, તાનસેન આ બરોબર નથી, આ નોટ છે એ તું સારી રીતે ગાતું નથી. ક્રાઇડ હિઝ ગુરુ, એના ગુરુ છે એની ઉપર ગુસ્સે થયા, ખીજાવા લાગ્યા. વોટ હેઝ હેપન ટુ યુ, સેડ ધ ગુરુ. ગુરુજી એને કહે છે, હેપન એટલે બનવું, આજે શું બની રહ્યું છે, તું કેમ વ્યવસ્થિત ગાતો નથી. તાનસેન પ્રિટેન્ડેડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. હવે તાનસેન છે એ સારો ગાયક કલાકાર હતો પણ એણે ગુરુજી પાસે ગીત ગવડાવવું હતું અને રાજા આગળ સાબિત કરવું હતું કે તેના ગુરુજી છે એ આખા વિશ્વની અંદર ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન છે એવું સાબિત કરીને બતાવવું હતું. એટલે એણે શું કર્યું, પ્રિટેન્ડ એટલે દેખાડો કર્યો કે તે કાંઈ સમજી શકતા નથી. હી મેડ ધ સેમ મિસ્ટેક ગેમ, ફરીવાર તેણે એની એજ ફરીવાર કરી. સેન્ટ હરિદાસ વોઝ એંગ્રી, હવે સંત હરિદાસ છે એ ખૂબ ગુસ્સે થઈ ગયા. હી ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન. વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે ગુરુજી છે એ ખૂબ મહાન છે એવું સાબિત કરવા માટે તાનસેન પ્રયત્ન કરી રહ્યા છે અને એની માટે થઈ
અને એવો દેખાડો પણ કરે છે કે તે કાંઈ સમજી શકતા નથી, એને કંઈ આવડતું નથી, એવો એ દેખાડો કરે છે અને વારંવાર ગીત ગાવામાં ભૂલો કરે છે, જેથી કરીને એના ગુરુજી છે એ સંગીત એટલે કે એ ગીત ગાય એ માટે થઈ અને એ આવી ભૂલો કરી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આના પછીનો જે યુનિટ છે એ આવતા પાઠમાં પૂર્ણ કરશું. ત્યાં સુધી તમારે આના બધા સ્પેલિંગ છે એ તૈયાર કરવાના છે, 5 વાર લખવાના છે. તો ત્યાં સુધી બાય.